દાદરા નગર હવેલીના દાદરા ગામ ખાતે આવેલા ઐતિહાસિક જૈન દેરાસર શીતલનાથ દાદાની 25મી વર્ષગાંઠ નિમિત્તે ધ્વજારોહણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. દાદરા ખાતે આવેલા જૈન દેરાસર પ્રતિષ્ઠાનો પ્રતીક છે, જેમાં ધ્વજારોહણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જૈન સમાજના ભાઈઓ બહેનો ઉમટી પડ્યા હતા. આજે શીતલમાં પરમાત્માની 50મી ધજા સને 1972માં 17/5/1972માં આ દેરાસરની પ્રતિષ્ઠા શ્રી વિજય રામચંદ્ર સુરેશ્વરજી મહારાજાના હસ્તે થયેલી. ત્યાર પછીથી 50 વર્ષના માણાવ આવ્યા અને આજે 50મી ધજા ચડાવવાનું અમને સૌનું સૌભાગ્ય મળ્યું, એ અમારા માટે ગર્વની વાત છે, અમારા માટે આનંદની વાત છે. 50 વર્ષ પહેલાં આ ગામની પરિસ્થિતિ શું હતી અને આજે 50 વર્ષ પછી પરિસ્થિતિ શું છે, ફક્ત શીતલનાથ દાદાની કૃપા જ છે. આ દેરાસરમાં અમે 50 વર્ષે આખી કાયા પલટ કરીને બહુ મોટી રકમનો ખર્ચો કરીને દેરાસરનો જીર્ણોદ્ધાર કીધો છે પાછો. અને ગામની અંદર આજે તમામ લોકો સુખી છે, કોઈ પણ જ્ઞાતિ ન હોય, પણ ભગવાનની મહેરબાનીથી આજે બધાને રોજી રોટી બહુ સારી રીતે છે, એ ફક્ત શીતલનાથ દાદાની કૃપા છે. અને એ કૃપા અમારા ઉપર કાયમ વરસતી રહે એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ. બીજું કંઈ બહુ પૂછવું તો પૂછો. કઈ રીતને આ જૂન પહેલાં કઈ રીતના અહીંયા મંદિર કઈ રીતની સ્થાપના થઈ હતી ને શું છે એમાં શું થયું કે અમારા કાંતિભાઈ કાંતિલાલ રામસુખજી શાહ એ દમણ રહેતા હતા, તો 2-3 વર્ષ પછી એ દાદરા આવવાના થયા. તો એમણે કેશરીભાઈ પણ રજા માંગી, તો કેશરીભાઈએ કીધું કે તું એઠું ધન ખા, એઠું ધન ખાવાનું. તો એમણે કીધું મને સમજવી પડી તો પછી ભગવાનના દર્શન કેવી રીતના કરવાનું, ભગવાનના દર્શન કર્યા વગર મોડામાં કેવી રીતે અન્નમુખ થાય. તો કાંતિભાઈએ કીધું કેશરીભાઈ તમે જો મને મદદ કરશો ને સહાય કરશો દાદરામાં પણ દેરાસર બનાવો. તો દમણવાલા કેસરીચંદ શેઠ અને સુભાગભાઈએ 25,000 રૂપિયાની રકમ તે જમાનામાં, આ દેરાસર તે જમાનામાં ફક્ત 1.5 લાખ રૂપિયામાં કાંતિભાઈ ગુરુભાઈની મહેનતથી બની. આ દેરાસરની હાઇટ બહુ સારી લીધેલી ભગવાન કરીને પહેલેથી, તો તમે જે રોડથી 10 ફૂટ કે ઊંચું હતું તે રોડ પુરાતા અત્યારે 8 ફૂટ છે. તો એ દેરાસરમાં અમારા એક આચાર્ય ભગવાન ગુરુ મહારાજ હતા હેમેન્દ્ર વિજયજી મહારાજ, એમનો પણ ઘણો વિશેષ ફાળો રહ્યો અને રામચંદ્ર સુરી મહારાજના હસ્તે પ્રતિષ્ઠા થઈ. તે વખતે દાદરામાં અમારા જૈન લોકોની પરિસ્થિતિ બી સાધારણ હતી, એક બે કુટુંબને છોડી દીધું, પણ ભગવાનની મહેરબાનીથી આજે બધા સુખી છે. આજે બધા ગામમાં લીલા લહેર છે, આજે ગામમાં બધાની ઘરે મોટર છે, ગાડી છે, બંગલા છે બધાને. કામ આ ફક્ત શીતલનાથ દાદાની કૃપા છે. કઈ રીતની આ જૂન પહેલાં કઈ રીતના અહીંયા મંદિર કઈ રીતની સ્થાપના થઈ હતી ને શું છે એમાં શું થયું કે અમારા કાંતિભાઈ કાંતિલાલ રામસુખજી શાહ એ દમણ રહેતા હતા, તો 2-3 વર્ષ પછી એ દાદરા આવવાના થયા. તો એમણે કેશરીભાઈ પણ રજા માંગી, તો કેશરીભાઈએ કીધું કે તું એઠું ધન ખા, એઠું ધન ખાવાનું. તો એમણે કીધું મને સમજવી પડી તો પછી ભગવાનના દર્શન કેવી રીતના કરવાનું, ભગવાનના દર્શન કર્યા વગર મોડામાં કેવી રીતે અન્નમુખ થાય. તો કાંતિભાઈએ કીધું કેશરીભાઈ તમે જો મને મદદ કરશો ને સહાય કરશો દાદરામાં પણ દેરાસર બનાવો. તો દમણવાલા કેશરીચંદ શેઠ અને સુભાગભાઈએ 25,000 રૂપિયાની રકમ તે જમાનામાં, આ દેરાસર તે જમાનામાં ફક્ત 1.5 લાખ રૂપિયામાં કાંતિભાઈ ગુરુભાઈની મહેનતથી બની. આ દેરાસરની હાઇટ બહુ સારી લીધેલી ભગવાન કરીને પહેલેથી, તો તમે જે રોડથી 10 ફૂટ કે ઊંચું હતું તે રોડ પુરાતા અત્યારે 8 ફૂટ છે. તો એ દેરાસરમાં અમારા એક આચાર્ય ભગવાન ગુરુ મહારાજ હતા હેમેન્દ્ર વિજયજી મહારાજ, એમનો પણ ઘણો વિશેષ ફાળો રહ્યો અને રામચંદ્ર સુરી મહારાજના હસ્તે પ્રતિષ્ઠા થઈ. તે વખતે દાદરામાં અમારા જૈન લોકોની પરિસ્થિતિ બી સાધારણ હતી, એક બે કુટુંબને છોડી દીધું, પણ ભગવાનની મહેરબાનીથી આજે બધા સુખી છે. આજે બધા ગામમાં લીલા લહેર છે, આજે ગામમાં બધાની ઘરે મોટર છે, ગાડી છે, બંગલા છે બધાને. કામ આ ફક્ત શીતલનાથ દાદાની કૃપા છે. નવી પેઢી છે, નવા યુવા છે, એમને શું કંઈ મેસેજ આપવાનો? નવી પેઢી અમારા ત્યાં જે છે ને એ ખરેખર બહુ ઉત્સાહથી કામ કરે છે. આ દેરાસરમાં જે અત્યારે બનાવ્યું કામ, આજે આખું જે રિનોવેશનનું કામ થયું એની અંદર નવી પેઢીનો 100% ફાળો છે. એમણે જ બધું કીધું છે, ધર્મેશભાઈ, પપ્પુભાઈ, બીજા બધા અનેક ચેતન, એ લોકોએ ઘણું કામ કીધું અને આ દેરાસરની આખી કાયા પલટ કરવામાં એમનો જ ઘણો ફાળો છે. અને અમારા દાદરા ગામની એક ખૂબી એક છે કે અમારો સંપ બહુ જોરદાર છે, અમારે કોઈ બીજો રસ્તો જ નહીં મળે, બધા એક મતે એક અવાજે, એક માણસે જે કંઈ કીધું તો વધાવી જ લેવાની વાત. આજે બધા દર્શક આજે તમે અહીંયા નહીં પહોંચી શક્યા તે લોકો માટે લાઈવ ટેલિકાસ્ટ કરેલો હતો, એ લોકોને કંઈ લાસ્ટ છેલ્લો સંદેશ? હા,
આજે કોરોનાના મહામારીના કારણે અમે જે પ્રસંગ જે રીતનો ઉજવવા માંગતા હતા તે રીતનું નહીં ઉજવી શક્યા, કારણ કે કોરોના મહામારી સરકારના રિસ્ટ્રિક્શનો બી લાગુ પડે એટલા માટે અમે બહારના કોઈ મહેમાનોને બહેન બેટીઓને બોલાવી નહીં શક્યા. પણ અમે એક યુટ્યુબ મારફતે એક લાઈવ પ્રોગ્રામ બતાવ્યો છે, તો એ બધાને ગયેલું હશે, અમે આશા રાખીએ કે બધાએ જોયું હશે અને ભવિષ્યમાં જેણે નહીં જોયો હોય તે જોઈ શકે છે હવે.